નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચાલો તો હવે આપણે ભણવાની શરૂઆત કરી દઈએ. બધા તૈયાર છો ને ભણવા માટે? તો પેન્સિલ, ઇરેઝર અને સ્કેલ અને તમારી જે હિન્દીની નોટબુક છે બરાબર, એ લઈને બધા તૈયાર થઈ જાઓ ભણવા માટે. પહેલાં આપણે શું કરવાનું? ક્લાસવર્ક. ક્લાસવર્કમાં પહેલાં લખો આજની તારીખ. આજે કઈ તારીખ છે? તારીખ 15/4/21. આજે કયો વાર છે? તો કે ગુરુવાર. બરાબર, આજની તારીખ અને વાર. પછી આપણે લખવાની શરૂઆત કરી દઈએ. તો કે વાંચો અને લખો. આજે આપણે શું શીખવાનું છે? તો કે મ સે મગર. મગર એટલે મગર, બરાબર ને? કોકાના એક એક અક્ષર આપણે રોજ રોજ શીખવાના છે, બરાબર. તો અહીંયા લખવાનું, પહેલાં લખો મ સે મગર. 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 મગર એટલે મગર થાય ને, મગર ક્યાં રહેતી હોય છે? પાણીમાં હોય ને મોટી બધી, હા, એને શું કહેવાય? મગર. લખો મ સે મગર. મ સે મગર. બરાબર, આટલી વાર તમારે મ સે મગર લખવાનું છે, બરાબર ને? હવે આપણે બીજી રીત જોઈ લઈએ કે મ છે એને અક્ષરો હોય કે શબ્દ હોય એમાંથી આપણે શોધવો હોય તો આપણે ઓળખતા આવડવો જોઈએ, બરાબર. તો લખો હવે મ શોધી તેના પર ગોળ બનાવો. અક્ષરો અલગ અલગ લખાવીશ તમને હું, તેમાં તમારે જ્યાં આના જેવો મ હોય તે શોધીને એના ઉપર ગોળ રાઉન્ડ બનાવવાનું, બરાબર. ચાલો તો અક્ષરો પહેલાં લખી લઈએ. લખો પેલો અક્ષર મ સે મગર. પછી લખો જ સે જહાજ. પછી ટ સે ટમાટર. ગ સે ગણપતિ. ત સે તલવાર. પછી લખો ભ સે ભગત. પછી ન સે નલ. મ સે મગર. પછી લખો વ સે વજન અને મ સે મગર. હવે અહીંયા લખો હ સે હલ. મ સે મગર. સ સે સડક. પછી અહીંયા લખો મ સે મગર. પછી લખો અહીંયા ઘ સે ઘર, બરાબર. બધાએ જો આ હું બોલતી જાઉં વ્યવસ્થિત જોઈને સારા અક્ષરે, આ અક્ષરો બધા પહેલાં લખી લેવાના. પછી શું કરવાનું? તો કે બધા અક્ષરો લાઈનમાં બોલવાના એક એક. જ્યાં આના જેવો મ સે મગર આવે ત્યાં તમારે ગોળ રાઉન્ડ કરવાનું, બરાબર. તો પહેલો અક્ષર બોલો આને શું કહેવાય? તો કે મ સે મગર. તો એમાં ગોળ રાઉન્ડ કરવાનું. પછી શું આપેલું છે? તો કે જ સે જહાજ. ટ સે ટમાટર. ગ સે ગણપતિ. ત સે તલવાર. આ શું છે? જો આના જેવો જ છે પણ આ મ છે મગર નથી, બરાબર ને? આ શું છે? તો કે ભ સે ભગત. ન સે નલ. પછી આ મ સે મગર. વ સે વજન. પાછો આવ્યો ને મ, તો આપણે ફરીવાર ગોળ રાઉન્ડ કરી દેવાનો. મ સે મગર. હ સે હલ. પછી મ સે મગર લાઈનમાં બોલતું જવાનું. જ્યાં આપણને મ દેખાય એની ઉપર ગોળ રાઉન્ડ કરી દેવાનું, બરાબર. પછી સ સે સડક. મ સે મગર. ઘ સે ઘર. પૂરા થઈ ગયા અક્ષરો બધાને? હા. તો હવે આ બધા ગોળ રાઉન્ડ કરેલા અક્ષર છે એને શું કહેવાય? તો કે મ સે મગર, બરાબર. હવે આપણે બીજી રીત જોઈ જઈએ. તો એમાં નોંધ લખો પહેલાં શબ્દમાંથી મ શોધી તેની નીચે લીટી કરો. હવે શું કરવાનું છે? આપણે શબ્દ લખવાના છે, બરાબર. શું કરવાનું? શબ્દ લખવાના. શબ્દમાંથી મ શોધી જ્યાં દેખાય મ તેની નીચે લીટી કરવાની, બરાબર. તો ચાલો શબ્દ લખો મારી સાથે. હવે લખો પહેલાં
मछली शू लखो? मछली एटले माछली। पछी लखो आम, आम एटले शू थाय? केरी। पछी लखो डमरू, डमरू, डमरू एटले डमरू वगाड़वानु होय ने। पछी लखो ईमली, ईमली एटले जे खावानी होय ने ईमली खाटी खाटी। पछी मटर, मटर एटले શું થાય? તો કે વટાણા, વટાણાનું શાક બનાવીએ ને આપણે। પછી લખો કલમ, કલમ જે લખવાની હોય ને કલમ એને શું કહેવાય? કલમ। હવે આટલા શબ્દ બધાએ લખી લીધા, લખાઈ ગયા ને, સરસ। હવે શબ્દ વાંચવાના, આમાંથી ક્યાં તમને મ આવે જ્યાં બોલવામાં એ શબ્દ અક્ષરની નીચે તમારે લીટી કરવાની છે। તો લો પહેલાં વાંચવાનું, મછલી, તો ક્યાં મ આવ્યો? આ પહેલો અક્ષર મ આવ્યો, બરાબર, તો એની નીચે લીટી કરી દેવાની। પછી આમ, તો ક્યાં મ છે? તો ક્યાં બીજો અક્ષર મ છે, બરાબર। પછી ત્યાર પછીનો શબ્દ વાંચવાનો, ડમરૂ, તો આ વચ્ચેનો અક્ષર છે કેના જેવો છે? આ મ છે, બરાબર। પછીનો શબ્દ વાંચો ઈમલી, તો અહીંયા મ આવ્યો વચ્ચેનો, બરાબર। પછી મટર, મટર એટલે વટાણા, તો પેલો મ આવ્યો। પછી કલમ, તો આ છેલ્લો અક્ષર મ આવ્યો, જ્યાં મ આવે એ અક્ષરની નીચે આપણે લીટી કરવાની, બરાબર। બધા જમાં એક એક મ છે, તો બધામાં એક એક લીટી થઈ ગઈ તમારે, વ્યવસ્થિત, સરસ। હવે ત્યાર પછી ત્રીજી રીત જોઈએ, તો એમાં લખો મથી જુદા અક્ષર પર, મથી જુદા અક્ષર પર ચોકડી કરો। તો હવે પહેલાં અક્ષરો લખવાના છે, લખો મ, ન, પાછો મ, પછી લખો ભ, ય, પછી લખો ક, મ, ખ, ચ અને મ, પછી નીચેની લાઈનમાં લખો મ, ગસે ગણપતિ, ઘસે ઘર, મસે મગર અને નસે નલ, બરાબર। બધાએ આટલા અક્ષરો પહેલાં જુદા જુદા લખી લેવાના, લખાઈ ગયા બધાને, સરસ। હવે શું કરવાનું? આ અક્ષરોમાં જોવાનું કે જે અક્ષર મથી જુદો હોય ને એની ઉપર આપણે ગોળ ચોકડી કરવાની છે, સોરી, શું કરવાનું કે મથી જુદા અક્ષર પર ચોકડીની નિશાન કરી દેવાનું છે। તો આ શું આપેલું છે? તો કે મ, બરાબર, એમાં કશું જ કરવાનું નથી। પછી અહીંયા શું છે? ન સે નલ, તો આ મ જેવો નથી એટલે આપણે એની ઉપર ચોકડી મારી દેવાની। પછી મ સે મગર, આ શું છે? તો કે ભ સે ભગત, ય સે યતિ। પછી અહીંયા પેલું છે ક સે કલમ, મ સે મગર, ખ સે ખરગોશ, ચ સે ચમચ, મ સે મગર, જ્યાં મ બોલું એ અક્ષર ઉપર કાંઈ કરવાનું નહીં તમારે, બરાબર। પછી લખો મ સે મગર, પછી ગ સે ગણપતિ, બરાબર, તો જે મ ન હોય એની ઉપર તમારે ચોકડી કરી નાખવાની, ઘ સે ઘર, મ સે મગર અને ન સે નલ, થઈ ગયા। હવે બીજા એક અક્ષરો તમને આમાં દેખાવા જોઈએ નહીં, ફક્ત એક જ અક્ષર દેખાવો જોઈએ, કયો અક્ષર? તો કે મ સે મગર, જો આ શું છે? તો કે મ સે મગર, મ સે મગર, આ બધા અક્ષરો દેખાય છે એ શું છે? તો કે મ સે મગર, બરાબર। આજે આપણે શું શીખી ગયા, કયો અક્ષર શીખા? તો કે મ સે મગર, બરાબર। ચાલો હવે આજનું હોમવર્ક જોઈ લઈએ, હોમવર્કમાં તમારે સામેના પેજમાં હોમવર્ક લખી અને આજની તારીખ લખી લેવાની, આજે તારીખ કઈ છે? તો કે 15/4/21 અને આજે વાર ગુરુવાર, પછી તમારે અહીંયા તમારું હોમવર્ક લખવાનું, હોમવર્કમાં
आज मैं जे पेज करेलू है आखू ए पेज तमारे व्यवस्थित ने सारा अक्षरे होमवर्क में करवा है, बराबर? समझाई गयु होमवर्क? थैंक यू।